आप बधा जाणो छो के भगवान ने पाममानुं आत्यंतिक कल्याण करवानुं सर्वश्रेष्ठ साधन ए भक्ति छे। बधा शास्त्रों में भक्ति ऊपर खूब भार मुकवामां आव्यो छे अने भक्ति शब्द ज एवो छे। એટલે પછી ક્યાંય પણ આમ પ્રયોગ થતો હોય પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, દેશભક્તિ, માતૃપિતૃ ભક્તિ, ભક્તિ શબ્દ જ આખો બહુ મૂલ્યવાન શબ્દ છે। અને નારદજી પોતે ભક્તિવાન પુરુષ હતા, ભક્તિમાં તો નારદજી શિરમોળ ગણાય। ભગવાન સિવાય નારદજીને કોઈ વસ્તુ પ્રધાન નહીં, ભગવાનને રાજી કરવા હરપળ જીવે એવા નારદજી। એ નારદજીએ અન્ય શાસ્ત્રો પણ બનાવ્યા, નારદ પંચરાત્ર પણ એક છે, કઈ રીતે ભગવાનની પૂજા પાઠ કરવા, ઈશ્વરની પૂજા પદ્ધતિ, ઉત્સવ પદ્ધતિ કઈ રીતે કરવી એની માટેનું આખું શાસ્ત્ર બનાવ્યું, જેને નારદ પંચરાત્ર કહેવામાં આવે। અમુક મંદિરોમાં આજે પણ નારદ પંચરાત્રને અનુસારે જ ઈશ્વરની પૂજા આરાધના થતી હોય। ઇસ્કોન મંદિરો જે છે બધા, પૂજ્યપાદ પ્રભુપાદ સ્વામીએ જે પ્રવર્તાવેલા બધા મંદિરો, એ મંદિરોમાં બી પૂજા પદ્ધતિ લગભગ નારદ પંચરાત્રને અનુસારે જ થાય ઘણા બધા મંદિરોમાં। એટલે નારદજીએ નારદ પંચરાત્ર નામનો એક ગ્રંથ બનાવેલો, નારદ સ્મૃતિ પણ એક ગ્રંથ છે, પણ એમાં બધા જ ગ્રંથોમાં શિરમોળ ગ્રંથ નારદજીનો જે બન્યો એ છે નારદ ભક્તિ સૂત્ર। નારદજીએ બનાવેલા ભક્તિ વિષયક સૂત્રો એટલે એને કહેવાય નારદ ભક્તિ સૂત્ર। મૂળ તો ખાલી ભક્તિ સૂત્ર જ નામ આપવાનું હોય, ભક્તિ વિષયક સૂત્રો, પણ હવે ઘણા બધા ઋષિઓએ સૂત્રો બનાવેલા છે ભક્તિ વિષયક, એટલે એને જુદું પાડવા માટે શું લખવું પડે, નારદ ભક્તિ સૂત્ર। દાખલા તરીકે શાંડિલ્ય મુનિએ પણ ભક્તિ સૂત્રો બનાવ્યા છે, તો એને શાંડિલ્ય ભક્તિ સૂત્ર કહેવાય, નારદજીએ બનાવ્યા એને નારદ ભક્તિ સૂત્ર કહેવાય। આપણે મોટા વરાછામાં પહેલાં આપણું એક જ મંદિર હતું ત્યારે આપણે સ્વામિનારાયણ મંદિર જ કહેતા, પછી બે ત્રણ શાખાઓના મંદિરો બધા થઈ ગયા, એટલે હવે પછી સત્શ્રીને મળવા કોઈને આવવું હોય તેને તમે ખાલી સ્વામિનારાયણ મંદિર કહો તો વિચારો તલે ચડી જાય, એટલે પછી આગળ આપણે કાંઈ પણ એને જુદું પાડવા માટે નામ લગાડવું પડે, ભાઈ એ શેઠી સ્વામિનારાયણ મંદિર, એટલે એ લોકોને તરત ખબર પડે ભાઈ આ મંદિર ક્યાં આવ્યું। એમ ભક્તિ સૂત્ર ભક્તિ સૂત્રો છે, શાંડિલ્યના હોય કે નારદજીના હોય, પણ એને જુદું પાડવા નારદ ભક્તિ સૂત્ર, શાંડિલ્ય ભક્તિ સૂત્ર। હવે સૂત્ર વસ્તુ એવી છે કે શોર્ટમાં લાંબી વાત, તમારે લાંબી વાત હોય અને શોર્ટમાં કેવી એને સૂત્ર કહેવાય, બહુ વિસ્તારપૂર્વક જે વાત કરવાની હોય એને શોર્ટમાં કહેવાય। આમ તો બધું શાસ્ત્રોમાં છે ને એવું જ હોય, વિસ્તારપૂર્વક હોય એનું શોર્ટ કરવામાં આવે, શોર્ટપૂર્વક હોય એનું વિસ્તાર કરવામાં આવે, શાસ્ત્રોમાં આવું હોય બધું। હવે આ ભક્તિ સૂત્ર છે એ બહુ બધી લાંબી લાંબી વાત જે ભક્તિની કરવાની હોય ટૂંકમાં કહેવામાં આવે, એટલે એને સૂત્ર કહેવાય, બરાબર। પછી હવે એ સૂત્ર શોર્ટમાં કોઈને સમજાય નહીં ટૂંકમાં, એટલે પછી એની વ્યાખ્યા કરવી પડે, એટલે પછી નારદ ભક્તિ સૂત્ર ઉપર ભાષ્ય બને, નારદ ભક્તિ સૂત્ર ઉપર ટીકા બને, એ એનું પાછું વિવરણ કરે, એ રીતની વાત આવે। ટોટલ 80 સૂત્રો છે નારદ ભક્તિ સૂત્ર, ઝાઝા નથી, કેટલા ફક્ત 80 સૂત્રો છે। શાંડિલ્ય ભક્તિ સૂત્રો લગભગ 100 છે અને નારદ ભક્તિ સૂત્ર કેવલ 80 સૂત્રો છે। 80 સૂત્રોમાં બી અમુક સૂત્રો બધા શાસ્ત્રીય ચર્ચાના હોય જે તમારે પાછા એટલા બધા કામના, મારે તો તમને માખણ માખણ કાઢીને આપવાનું, બરાબર છે ને, માખણી નહીં, આમ તો તાવીને ઘી કરીને જ આપવાનું, સીધો ગોળ નાખીને દાબો, એટલે કામના કામના તમને જે તમને ઈઝીલી સમજાઈ જાય, અને એ શાસ્ત્રીય ચર્ચા હોય, એક સમય હોય ત્યારે આખો માહોલ હોય દેશનો દુનિયાનો એ રીતનો વાતાવરણ હોય, અને ત્યારે ભાઈ આત્યંતિક કલ્યાણનું સાધન જ્ઞાન છે કે ભક્તિ છે એની ખૂબ ચર્ચાઓ વિદ્વાનોમાં હોય સમાજમાં હોય, ત્યારે એ બધી ચર્ચા હોય, એને આ આ સાધન મુખ્ય છે, આ ગુણ છે, ભક્તિ મુખ્ય કે ત્યાગ મુખ્ય કે વૈરાગ મુખ્ય, આ બધી ચર્ચા હોય, એમાં આપણે કંઈ અત્યારે હવે પડવાનું ન હોય, એટલે એવા બધા જે શાસ્ત્રીય સૂત્રો હોય એમાં બહુ જવાની જરૂર નહીં,
એટલે આપણે કામના સૂત્રો તમે આમ જોવો તો લગભગ 30-35 સૂત્રો જેની વિશે આપણે ભક્તિ વધારવા માટે વાત કરી શકીએ એવા આપણે લેશું. એટલે રોજ 5-7 સૂત્રોની કથા હું તમને 7 દિવસ માટે સંભળાવીશ. હવે તમે સમજો છો કે એક તો સૂત્ર શોર્ટમાં હોય, એક વાક્યમાં હોય, અને એવા 80 સૂત્રો એટલે આમ ટોટલ 80 વાક્યો થાય, એટલે 10 મિનિટમાં આખું નારદ ભક્તિ સૂત્ર હું તમને સંભળાવી શકું. કેટલું? 10 જ મિનિટ થાય, કારણ કે 80 સૂત્રોનો પાઠ કરતા વાર કેટલી લાગે? 10 મિનિટનો થાય, 5-10 મિનિટ રાખો. પણ એમાં જે કહ્યું છે એને સાકાર કરવા માટેની જે વાતો, ઉદાહરણો, દ્રષ્ટાંતો, ભક્તોના ચરિત્રો એ આપણે સાથે લેતા જશું. સાથે સાથે હું શાંડિલ્ય ભક્તિ સૂત્ર પણ જ્યાં જ્યાં નારદજીની સાથે મળતા આવે છે અને જે વાત છે એની એ પણ આપણે આરવાર લેતા જશું. અને ભક્તિને આધારે અમારા નિષ્કુળાનંદ સ્વામીએ જે ભક્તિની પરાકાષ્ઠાના ઉદાહરણો જે દેવાતા હોય, ભગવાનને ભક્તની ભક્તિના પરાકાષ્ઠાના ઉદાહરણો, એમાંનું સૌથી એક શ્રેષ્ઠ ને ઉત્તમ ને જગ જાહેર ઉદાહરણ ભગવાનને ભક્તનું હોય તો એ ભગવાન કૃષ્ણ અને ગોપીઓની ભક્તિ. ભગવાન કૃષ્ણ અને ગોપીઓની ભક્તિ એને આધારે નિષ્કુળાનંદ સ્વામીએ આખી સ્નેહ ગીતા લખી છે. નિષ્કુળાનંદ સ્વામીએ પદ્ય ગ્રંથ છે અને સ્નેહ ગીતા લખી છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણ વ્રજમાં આવ્યા, પછી ગોપીઓને એમાં હેત થયું, પછી ભગવાન વ્રજથી મથુરા જાય, અને પછી જે મથુરા જાય ત્યારે વિરહ બધો, ગોપીઓનો પ્રેમ એનો, પછી ઉદ્ધવજીને ભગવાન પાછા એકવાર સમજાવવા મોકલે અને આવે, અને એની સાથેનો જે વાર્તાલાપ, અને પછી ઉદ્ધવજી જઈને જે બધી ભગવાનને વાત કરે, એટલી વાત એમાં ઉદ્ધવે ખાલી કીધી કે તમારા ગોપીઓના પ્રેમમાં મને કાંઈ ખબર પડતી નથી. જ્ઞાની માણસને હાથ ધોઈ નાખવા પડે, વિદ્વાન પુરુષને બી, કે ભક્તિમાં મને તો આમાં કાંઈ ખબર પડતી. જ્ઞાનીને અજ્ઞાની કરી દે એવું તત્વ કોઈ હોય તો એ ભક્તિ તત્વ છે. આમ તમે આમ જુઓ ને ભક્તિની વાતમાં તો કે બ્રહ્માજી જેવા બ્રહ્માજીએ ભાગવતમાં એમ લખ્યું કે હે ભગવાન, હવે ક્યારેય જો મને જન્મ દેવો હોય તો આ વ્રજમાં દેજો, જેથી કરીને આ વ્રજના ગોપ ગોપીઓની ચરણની રજ મારા ઉપર પડે. કોઈ મને પથ્થર બનાવજો, કોઈ વૃક્ષ કે વેલી બનાવજો કે જેના ઉપર આ ગોપ ગોપીઓના ચરણની રજ માથે પડે. ભગવાનના ચરણ રજની વાત તો દૂર, એને એમાં જેને પ્રેમ છે, એમાં જેને હેત છે, એમાં એમાં જેને ભક્તિ છે ભગવાનમાં, એવા ભક્તિવાળા ભક્તની ચરણ રજ કોણ માગે ભાઈ? બ્રહ્માજી માગે, ઉદ્ધવજી માગે. ફરીને મને જન્મ દેવો હોય તો આ વૃંદાવનના વૃક્ષ વેલીનો દેજો. જ્ઞાનીઓનું જ્ઞાન ધોઈ નાખે અને આમ પોતાને આમ અજ્ઞાની પોતે મળે માનવા કે મારામાં આવું નથી ભાઈ, એ ભક્તિ તત્વ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આખી સ્નેહ ગીતા જે લખી એ ભક્તિ વિષયક આખો ગ્રંથ છે. એટલે એના પણ થોડા થોડા ઉદાહરણો સાથે સાથે હું લેતો જઈશ. બ્રહ્માજી માગે, ઉદ્ધવજી માગે લખી એ ભક્તિ વિષયક આખો ગ્રંથ છે. એટલે એના પણ થોડા થોડા ઉદાહરણો સાથે સાથે હું લેતો જઈશ.